હેલો ગાઈઝ ઇન્ડો આઇસમાં આપનું સ્વાગત છે ફસ્ટ આર્ટિકલ માઉન્ટ સેમેરૂ વોલ્કેનોના બારામાં છે જુઓ આ માઉન્ટ સેમેરૂ વોલ્કેનો ઇન્ડોનેશિયાના જાવા આઇલેન્ડમાં લોકેટેડ છે અને અત્યારે રિસન્ટલી આ વોલ્કેનો ઇરપ્ટ થયો છે તો યુપીએસસીમાં જીઓગ્રાફીમાં મેપ બેઝ ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે કે માઉન્ટ સેમેરૂ વોલ્કેનો ન્યૂઝમાં હતો તો આ કયા દેશમાં લોકેટેડ છે ઇન્ડોનેશિયામાં જો તમને આઇલેન્ડ પૂછે તો જાવા આઈલેન્ડ ટીક મારી દેવાનું બહુ જ સિમ્પલ છે થોડી વધારે આપણે ઇન્ફોર્મેશન લઈએ તો જો આ માઉન્ટ સેમેરૂ વોલ્કેનોને ધ ગ્રેટ માઉન્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે તો તમને પૂછવામાં આવે કે ધ ગ્રેટ માઉન્ટેન તરીકે કયો વોલ્કેનો ઓળખાય છે તો માઉન્ટ સેમેરૂ વોલ્કેનો હવે જો આ માઉન્ટ સેમેરૂ વોલ્કેનો એ જાવા આઇલેન્ડનો હાઇએસ્ટ વોલ્કેનો છે તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો ઝાબા આઇલેન્ડનો હાઇએસ્ટ વોલ્કેનો છે એન્ડ વન ઓફ ધ મોસ્ટ એક્ટિવ વોલ્કેનો પણ આને માનવામાં આવે છે એટલે કે જે જાવા આઇલેન્ડમાં જેટલા પણ વોલ્કેનો લોકેટેડ છે એમાંથી વન ઓફ ધ મોસ્ટ એક્ટિવ વોલ્કેનો એ માઉન્ટ સેમેરૂ વોલ્કેનો છે અને ઇન્ડોનેશિયાનું મોસ્ટ પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે અને ધ વોલ્કેનો પ્રિવિયસલી ઇરપ્ટેડ ઇન ડિસેમ્બર હવે આ ડિસેમ્બરમાં ઇરપ્ટ થયો આપણે યાદ રાખવાની જરૂર નથી એક્ટિવ વોલ્કેનો છે તો ઇરપ્ટ થતો રહે તો એ આપણે યાદ રાખવાની જરૂર નથી દિમાગને ખોટું ખર્ચવાનું નહીં હવે ચલો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં છે ને હું એક તમને ટોપ લેવલનો ક્વેશ્ચન પૂછું છું અને તમારું સ્ટેટિકનું આજે થોડું રિવિઝન કરાવું રાઈટ તો જો તમે બધાએ એન અને જે પણ ગુજરાત બોર્ડની જે પણ બુક આવે છે અથવા તો તમે કોઈ રેફરન્સ બુક પણ તમે રીડ કરી હોય તો બધામાં તમે સ્ટડી કરી હશે કે વોલ્કેનો છે તો એમાં તમે જોયું હશે કે એક્ટિવ વોલ્કેનો આવે ડોર્મેટ વોલ્કેનો આવે અને એક્સ્ટિંગ વોલ્કેનો આવે તો તમે છે ને આ બધાની ત્રણેની ડેફિનેશન આપો કે ભાઈ એક્ટિવ વોલ્કેનો કોને કહેવાય એક્ટિવ વોલ્કેનો એટલે એની કંઈ પ્રોપર ડેફિનેશન તો હોય ને પછી એસ્ટિંક્ટ વોલ્કેનો કોને કહેવાય ડોરમેન્ટ વોલ્કેનો કોને કહેવાય તો આની એક પ્રોપર ડેફિનેશન હોય છે ને આ ડેફિનેશન તમને ક્યારે કમા આવશે જ્યારે તમે મીન્સમાં લખતા હોય ને તો ત્યારે માની લો કે તમારે વોલ્કેનો વિષય કંઈ પણ લખવાનો આવે તો પછી તમારી પાસે પ્રોપર શબ્દો હોવા જોઈએ અને એ જ આજે તમારે કરવાનું છે થોડું રિવિઝન કરતું રહેવાનું છે કમેન્ટ બોક્સમાં દરેક લોકો કોઈપણ ભાષામાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ તમને જે ભાષા ફાવે એમાં તમે લખી શકો છો બધા માટે કમેન્ટ ઓપન છે અને એક એવું હેલ્ધી એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું કે મને પણ ખુદને ઉત્સાહ આવે કારણ કે તમને ખબર હશે કે આજે વિડીયો બનાવવાનું કામ શરૂ થાય છે તો ચાર વાગ્યાની આસપાસ કામ શરૂ થાય છે અને કોઈ પણ કામને કરવા માટે હંમેશા એક એન્થુઝિયાઝમ હોવું જોઈએ અને એ એન્થુઝિયાઝમ ક્યારે મળે જ્યારે તમે બધા એક ઉત્સાહથી ભાઈ આપણે જેટલું હું ઉત્સાહ રાખું છું એટલું તમે પણ રાખો ને આપણે બધા સાથે મળીને આગળ વધીએ અને તો જ મજા આવે સમજી ગયા અને એટલા માટે હું તમને કહેતો રહું છું કે હંમેશા પાર્ટિસિપેટ કરો અને મોજથી જીવનમાં જીવો બીજો જે આર્ટિકલ છે તો સ્ટાર સ્ટ્રીકના બારામાં છે યુપીએસસી માટે છે ને આ ફાઈવ સ્ટાર આર્ટિકલ છે ફાઈવ સ્ટાર એટલે તમે આ ગેરંટી મારીને કહું છું આના વિશે ક્વેશ્ચન્સ બનવાની સંભાવના યુપીએસસી માં ખૂબ જ વધારે છે હવે જો યુપીએસસી ઓલરેડી થર્ડ વિશે ક્વેશ્ચન પૂછેલો છે મારે ખ્યાલથી છે ને બે હજાર ને અઢાર કે બે હજાર સોળ સત્તરમાં થાર્ડ વિશે યુપીએસએ ક્વેશ્ચન પૂછો તો થાર્ડ હવે આ થાર્ડ વિશે મેં તમને ઓલરેડી ક્વેશ્ચન પૂછેલો છે જે જૂના વિદ્યાર્થીઓ હશે એને ખબર હશે તો જુઓ આ જે સ્ટાર સ્ટ્રીક છે ને તો એક એર ડિફેન્સ સિસ્ટમ છે પહેલું તો ફેક્ટ તમે આ જ યાદ રાખી લો અને જે થાર્ડ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો ને એમાં પણ આ જ પ્રકારનો એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો તો યુપીએસએ દ્વારા તો આ સ્ટાર સ્ટ્રીક શું છે તો એક એર ડિફેન્સ સિસ્ટમ છે જેમ એસ ફોર હંડ્રેડ છે ને તો એ પણ એક એર ડિફેન્સ સિસ્ટમ છે માની લો કે હવામાંથી કોઈ પણ પાકિસ્તાન દ્વારા મિસાઇલ ફાયર કરવામાં આવે તો એને આપણે હવામાં જ એને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે માટે આપણે એસ ફોર હંડ્રેડ એટલે જે રશિયા પાસેથી આપણે પરચેસ કરવાના છીએ તો સરફેસથી અહીંયા મિસાઇલ ફાયર કરી દેવામાં આવે અને જે પાકિસ્તાનની મિસાઇલ આવે છે એને હવામાં શું કરી દેવામાં આવે ડિસ્ટ્રોય કરી દેવામાં આવે તો એક એક પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે એવી જ રીતે આ સ્ટાર સ્ટ્રીક છે તો એ એક એર ડિફેન્સ સિસ્ટમ છે પરંતુ આ સ્ટાર સ્ટ્રીક કેવી છે તો એ શોર્ટ રેન્જ છે એટલે કે મેક્સિમમ આની રેન્જ છે ને ફક્ત અને ફક્ત સાત કિલોમીટર છે પરંતુ ત્યાં તમે જોશો તો એસ ફોર હંડ્રેડ છે તો એમાં તમે જુઓ કે ચારસો કિલોમીટર સુધીની એની રેન્જ છે અને જે એસ ફાઈવ હંડ્રેડ છે જે રશિયા પાસે છે તો એ રશિયાની પાસે જે એસ ફાઇવ હંડ્રેડ એટલે એ એસ ફોર હંડ્રેડ અપડેટ છે એસ ફોર હંડ્રેડ પહેલાં એસ થ્રી હંડ્રેડ હતું તો એ રશિયાએ તો કર્યા રાખે આપણે એમાં પડવાની જરૂર નથી એસ ફાઇવ હંડ્રેડ છે તો ફાઇવ હંડ્રેડથી તમે સમજો કે એની રેન્જ કેટલી હોય પાંચસો કિલોમીટર એસ ફોર હંડ્રેડ તો એની રેન્જ કેટલી હોય તો ચારસો કિલોમીટર સમજી ગયા પરંતુ જે શોર્ટ રેન્જ જે શોર્ટ રેન્જ આપણે માની લો કે ખૂબ જ ઓછા ડિસ્ટન્સમાં કોઈ મિસાઇલ આવી હોય અને એને ફાયર કરવી હોય ને તો એની માટે સાનો યુઝ કરવામાં આવશે તો એની માટે સ્ટાર સ્ટ્રીક જે છે તો એનો યુઝ કરવામાં આવશે તો આ તમને ખબર પડી હવે જો આ સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ છે ને એની માટે કઈ બે કન્ટ્રી વચ્ચે એગ્રીમેન્ટ સાઇન થયો છે તો ઇન્ડિયા તો તમારે યાદ રાખવાનું છે ને ઇન્ડિયા અને ફ્રાન્સનો અહીંયાથી ક્વેશ્ચન બનવાની સંભાવના જીપીએસસીમાં ખૂબ જ વધારે છે જીપીએસસી આવા ક્વેશ્ચનો પૂછે સમજી ગયા ડીવાયએસઓ પછી આ એસટીઆઈ બધી એક્ઝામ આવે છે હું તમને સો ટકા કહું છું ક્વેશ્ચન સારા બનશે પીઆઈની એક્ઝામને કોઈ બે જ ના માનતા ઇન્ડોઆઈએસમાં મેં પૂરેપૂરી મહેનત કરી છે અને મને મહેનત ઉપર વિશ્વાસ છે કે ભાઈ આપણે જે અહીંયા કરંટ અફેર્સ ડિસ્કસ કરે છે બિલકુલ છેલ્લી ક્વોલિટીના નથી સમજી ગયા મારે તમને એકદમ ફાલતુ વસ્તુ હું ક્યારેય ડિસ્કસ કરાવતો નથી કારણ કે ને પણ આપણે ધ્યાનમાં લેવાનું હોય છે અને તમે વિશ્વાસ રાખજો ક્વેશ્ચન બનશે જીપીએસસી વન ટુમાં અને ક્વેશ્ચન નહીં બને તો પછી મેં તમને ચોખ્ખું કીધું છે કે આપણે ચેનલને બંધ કરી દેશું ગુજરાતીમાં રાઈટ એટલા માટે તમે ટ્રસ્ટ રાખજો કે આવા ક્વેશ્ચન જીપીએસસીમાં બનવાના છે કે સ્ટાર સ્ટ્રીક છે તો ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચેનું શું છે હવે ઇન્ડિયા અને ફ્રાન્સની બે કંપની વચ્ચે એક એગ્રીમેન્ટ સાઇન થયો છે અને બંને આ સ્ટાર સ્ટ્રીક જે એર ડિફેન્સ સિસ્ટમ છે એના ઉપર સાથે મળીને કામ કરવાના છે હવે પીઆઈમાં તો ભાઈ જે પેપર આવ્યું ને એ માર્ચ મહિનાનું આવ્યું હતું અને તમને ખબર છે કે આપણે ઇન્ડોએસના કરંટ અફેર્સ જુલાઈ મહિનાથી શરૂ કર્યા છે તો જે પ્રેક્ટિકલ માણસ જેનામાં થોડી ઘણી બુદ્ધિ હોય એ પણ સમજી શકે કે ભાઈ જ્યારે જે કરંટ અફેર્સ છે તો જુલાઈમાં શરૂ થાય અને પેપર માર્ચમાં છપાઈ ગયું હતું તો પછી આમાંથી કરંટ અફેર્સ ના આવે તો આ બુદ્ધિ કહેવાની જરૂર પડે જ નહીં પણ આપણે જે પણ નવા મેમ્બર જોઈન થયા છે એને આપણે જસ્ટ કહીએ કે ભાઈ તમે થોડો ટ્રસ્ટ રાખજો અને ટ્રસ્ટ જ્યાં હોય ને ત્યાં જ તમને આઉટકમ જોવા મળે તો ટ્રસ્ટ રાખવાનો છે તમારે એટલું મારે તમને કહેવું છે હવે આપણે થોડી આના વિશે વધારે ઇન્ફોર્મેશન લઈએ તો જો એક કંપની છે ફ્રાન્સની એક મલ્ટીનેશનલ કંપની છે જેનું નામ છે થાલે થાલેસ તો આ થાલેસ ક્યાંની કંપની છે તો જે રીતે આપણે રફાયલ છે ને તો એ ડસોલ્ટ કંપની બનાવે છે રસાલ જે રફાયલ છે તો એ ડસોલ્ટ કંપની બનાવે છે એવી રીતે આ જે ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની છે ડસોલ્ટ પણ ફ્રાન્સની કંપની છે તો આ ફ્રાન્સની જે મલ્ટીનેશનલ કંપની છે થાલેસ તો એની વચ્ચે અને ભારત ડાયનામિક્સ લિમિટેડ ભારત ડાયનામિક્સ લિમિટેડ તો બંને વચ્ચે શું થયું છે એગ્રીમેન્ટ સાઇન થયો છે અને બંને કંપ કંપની આ ભારત ડાયનામિક્સ લિમિટેડ આપણા સરકારની એન્ટરપ્રાઇઝ છે રાઇટ તો આ બંને કંપની આ સ્ટાર સ્ટ્રીક એર ડિફેન્સ સિસ્ટમ છે તો એના ઉપર જોઈન્ટલી વર્ક કરવાની છે હવે જો આ સ્ટાર સ્ટ્રિક છે ને તો એક શોર્ટ રેન્જ આ ફેક્ટ યાદ રાખજો તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો માની લો કે બે ત્રણ સ્ટેટમેન્ટ આપશે ને તમને ત્યાં લોંગ રેન્જ લખી નાખશે મીડિયમ રેન્જ લખી નાખશે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે આ શોર્ટ રેન્જ મિસાઇલ છે અને સરફેસ ટુ એર મિસાઇલ છે સરફેસ ટુ એર એટલે કે જમીનમાંથી હવામાં ફાયર કરશે મેં તમને ઓલરેડી પહેલાં એક્સપ્લેન કરેલું છે કે સરફેસ ટુ એર એટલે શું થાય કે જમીનમાંથી હવામાં જ્યારે કોઈ પણ ટાર્ગેટ હોય એને ફાયર કરવામાં આવે માની લો કે પાકિસ્તાને મિસાઇલ છોડી તો આપણે અહીંથી એસ ફોર હંડ્રેડ છોડીને એને હવામાં ખતમ કરી નાખીશું પછી માની લો કે એર ટુ સરફેસ હોય એટલે કે માની લો કે અહીંયા પાતંગ જે મેઇનલી કહેવાય ને કે જે પાકિસ્તાન છે તો એના આતંકવાદીઓ અહીંયા હોય અને એને આપણે શું કરવા હોય ખતમ કરવા હોય અથવા તો માન લો કે ત્યાં બમ્બારમેન્ટ કરવી હોય સમજી ગયા તો અહીંથી આપણે શું કરીશું હવામાંથી મિસાઇલને ફાયર કરી દઈશું અથવા તો બોમ્બને ઉપરથી નાખી દઈશું તો એને શું કહેવાય કે એર એર ટુ સરફેસ એટલે કે હવામાંથી જમીન ઉપર આપણે ટાર્ગેટ કર્યો કહેવાય સમજી ગયા તો એને એર ટુ સરફેસ કહેવાય પછી માનો કે હવામાંથી હવામાં આપણે ફાયર કરવું હોય જે અભિનંદને કર્યું હતું ને તો એ એર ટુ એર ટાર્ગેટ હતો પણ ત્યાં તો મિસાઇલ નથી ત્યાં તો ડાયરેક્ટ જે જેટ હતું એને શું કર્યું હતું ભટકાડી દીધું હતું બીજા સાથે સમજી ગયા હવે જો અહીંયા તમે જુઓ કે એફ સિક્સટીન હતું જે પાકિસ્તાન છે એનું રાઈટ હવે જો એર ટુ એરમાં કેવું થાય કે જે મિસાઇલ છે તો એને હવામાંથી હવામાં ફાયર કરવામાં આવે સમજી ગયા માની લો કે આ પાકિસ્તાનનું કોઈ પણ એફ સિક્સટીન વિમાન છે ને એને આપણે હવામાં ડિસ્ટ્રોય કરી દેવું છે તો અહીંથી આપણે મિસાઇલને ફાયર કરી દઈશું અને એનું જે પ્લેન છે તો હવામાં ડિસ્ટ્રોય થઈ જાય છે તો આને શું કહેવામાં આવે છે એર ટુ એર મિસાઇલ કહેવામાં આવે છે રાઈટ તો આ ત્રણેય તમને ખબર પડી તો આ જે સ્ટાર સ્ટ્રીક છે ને તો એ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે એટલે કે જમીનમાંથી હવામાં ફાયર કરવામાં આવશે શોર્ટ રેન્જ છે એન્ડ ઇટ વોઝ અર્લિયર કોલ્ડ એ શોર્ટ મિસાઇલ સિસ્ટમ અને આ સ્ટાર સ્ટ્રીક છે તો એના પહેલાં આને શોર્ટ મિસાઇલ સિસ્ટમ તરીકે આને ઓળખવામાં આવતું હતું પછી એનું નામ ચેન્જ કરી દીધું ઇટ ટ્રાવેલ્સ એટ અ માર્ક થ્રી સ્પીડ એટલે કે આની જે સ્પીડ છે તો કેટલી છે માર્ક થ્રી એટલે કે માર્ક થ્રી એટલે તમે સમજો ને સાઉન્ડની જેટલી સ્પીડ હોય એના કરતાં ત્રણ ગણી સ્પીડ છે આપણે બોલીએ ને આપણો અવાજ જેટલી ગતિથી આગળ વધે એના કરતાં ત્રણ ગણી ગતિથી આ જે મિસાઇલ છે તો એ શું કરે છે ટ્રાવેલ કરે છે તો આ માર્ક થ્રીની સ્પીડ આની છે તો આ ફેક્ટ પણ તમારે યાદ રાખવું છે માર્ક થ્રી એટલે શું થાય મેક નંબર છે ને તો એ સાઉન્ડની સ્પીડ કરતાં એની મિસાઇલની સ્પીડ કેટલી છે તો એને દર્શાવે છે રાઇટ એન્ડ સ્ટાર સ્ટિક હેઝ બીન ઇન અ સર્વિસ વિથ બ્રિટિશ આર્મી સિન્સ નાઇન્ટીન નાઇન્ટી સેવન ઓગણીસો ને સત્તાણુંથી આ સ્ટ્રીક છે તો બ્રિટિશ આર્મી પાસે ઇન સર્વિસમાં છે એટલે કે બ્રિટિશ આર્મી પાસે આ સ્ટાર સ્ટ્રીક છે તો નાઇન્ટીન નાઇન્ટી સેવનથી છે ને આપણે બે હજાર એકવીસમાં અત્યારે અત્યારે એના વિશે શું કર્યું છે એમઓયુ સાઇન કર્યું છે ધ મિનિમમ રેન્જ ઓફ ધ સિસ્ટમ ઇઝ 0.3 થ્રી મેક્સિમમ રેન્જ ઇઝ સેવન કિલોમીટર એટલે કે મિનિમમ રેન્જ કેટલી છે સ્ટાર ની તો ઝીરો પોઈન્ટ ત્રણ કિલોમીટર અને મેક્સિમમ રેન્જ છે તો એ સાત કિલોમીટર છે એન્ડ ધ રેન્જ ઓફ ધ સ્ટાર સ્ટ્રીક સિસ્ટમ ટુ વેરિયન્ટ ઇઝ મોર ધેન સેવન કિલોમીટર એટલે કે આ જે સ્ટાર સ્ટ્રીક સિસ્ટમ ટુ છે તો એની જે રેન્જ હવે તમે સમજી શકો કે ભાઈ કોઈ પણ ફોન છે તો એમાં અપડેટ આવતું હોય છે જેવી રીતે તમે જોશો કે ભાઈ આઈફોન હોય તો એમાં સેવન હોય પછી એટ હોય તો જેમ જેમ એનું નવું વેરિયન્ટ આવતું જાય તો એમ એમ એની અંદર સિસ્ટમ છે તો એમાં પરિવર્તન આવે સમજી ગયા જે સ્ટોરેજ છે તો વધતું જાય રેમ વધતી જાય તો એ તો બધાને ખબર પડે તો એવી જ રીતે આ સ્ટાર સ્ટી જે સ્ટાર સ્ટ્રીક સિસ્ટમ છે તો એનું ટુ સેકન્ડ વેરિયન્ટ આવવાનું છે તો એમાં જે રેન્જ છે તો સાત કિલોમીટર કરતાં વધારે હશે તો એ તો કોમન સેન્સથી આપણે એને સોલ્વ કરી શકીએ ધ સર્ફેસ ટુ એર મિસાઇલ ઇન્સ્ટોલ ઇન સ્ટાસ્ટિક એર ડિફેન્સ સિસ્ટમ ઇઝ કરન્ટલી ધ ફાસ્ટેસ્ટ શોર્ટ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઇલ ઇન ધ વર્લ્ડ એટલે કહેવા શું માંગે છે કે વિશ્વની અંદર વિશ્વની અંદર જે શોર્ટ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે તો એમાં આ જે સ્ટારસ્ટિક એર ડિફેન્સ સિસ્ટમની જે મિસાઇલ છે તો એ ફાસ્ટેસ્ટ છે આ ફાસ્ટેસ્ટ છે આ તમારે ફેક્ટ યાદ રાખવાનો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમને એમ થાય કે ભાઈ આપણી પાસે એસ ફોર હંડ્રેડ હતું તો આપણે આ જે સ્ટાર્ટિક એર ડિફેન્સ સિસ્ટમ શા માટે પરચેસ કરવું પડે તો જો ભાઈ જે એસ ફોર હન્ડ્રેડ છે ને તો તમે જોઈ શકો છો કે એ ચારસો કિલોમીટરની જે ઊંચાઈ હોય સમજી ગયા તો ત્યાંથી કોઈ ટાર્ગેટ આવતો હોય તો એને ડિસ્ટ્રોય કરવા માટે છે પણ માની લો કે કોઈ પણ શોર્ટ રેન્જમાં કોઈ મિસાઈલ આવી ગયો હોય તો ત્યારે આપણે એસ ફોર યુઝ ના કરીએ અને એકદમ નાનો એવો ટાર્ગેટ હોય તો ભાઈ ત્યારે આ સ્ટાર છે તો એનો આપણે યુઝ કરી લેવાય સમજી ગયા કારણ કે આ તો ને આ બધું પરચેસ કરવામાં બિલિયન્સનો ખર્ચો થતો હોય છે રાઈટ તો એટલા માટે અલગ અલગ પ્રકારના જે પણ ટાર્ગેટ હોય તો એને ડિસ્ટ્રોય કરવા માટે અલગ અલગ નો યુઝ કરવામાં આવે છે તો આ સ્ટાર્ટિક જે એર ડિફેન્સ સિસ્ટમ છે અને એમ બી કોઈ પણ એક કન્ટ્રી ઉપર ટોટલી નિર્ભર ના રહેવું જોઈએ આ જે ઇન્ટરનેશનલ રિલેશન છે તો આમાં તમામ જે કન્ટ્રીઝ છે તો એની સાથે થોડા થોડા આપણે રિલેશન હોય તો ત્યારે વાંધો ના આવે સમજી ગયા અથવા તો આપણે માનલું કે એવી પરિસ્થિતિ હોય ખાલી રશિયા ઉપર જ વધી રીતે આપણે ડિપેન્ડન્સ હોઈએ પછી એ પણ નાટક કરવા લાગે રાઈટ તો આપણે એવું કરવું નથી તો ફેક્ટ તમને ખબર પડી ગઈ ને તો જો જ્યાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને હતા ને એ આપણે ડિસ્કસ કરી લીધું છે અને થાર્ડ વિશે મેં ઓલરેડી તમને જૂના જે મેમ્બર છે તો એને ક્વેશ્ચન પૂછેલો છે અને કોઈ નવા મેમ્બર પીઆઈની એક્ઝામ પછી જોઈન થયા હોય તો તમે થાર્ડ વિશે ઇન્ફોર્મેશન આપી શકો છો તમારે પણ રિવિઝન થશે કે આ થાર્ડ સિસ્ટમ છે તો કયા દેશની છે શું છે અને એના વિશે જે પણ મહત્ત્વના ફેક્ટ હોય તમે કહી શકો છો નવા મેમ્બરને અને ફરીથી જે જૂના મેમ્બર છે એની માટે કંઈક આપણું નવું જાણીએ તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં છે ને અમરામ એ એમ આર ડબલ એ એમ આ અમરામ શું છે આના વિશે તમે ઇન્ફોર્મેશન આપો આપણે ઓલરેડી ઇન્ડોઆઇસમાં ડિસ્કસ કરેલું છે કોઈ ક્વેશ્શન હવામાં નથી અમરામ વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે પહેલાં તો તમે છે ને આનું થોડું ફૂલફોર્મ આપો કારણ કે જે થાળ છે ને એના વિશે પણ આવા ફૂલફોર્મના ક્વેશ્ચન બનેલા છે સમજી ગયા અમુક વસ્તુ જે હોય ને એકદમ સિમ્પલ છે આનું નામ એટલું બધું અઘરું નથી કારણ કે તમે જોશો જે રીતે ક્યુ આર એસ એ એમ તો એ પણ તમે એના નામથી જ તમે એનું જે મતલબ જે ક્યુ આર એસ એમ છે તો એને ઇઝીલી તમે યાદ રાખી શકો છો તો અમરામ વિશે પણ તમે ઇન્ફોર્મેશન આપો કે આનું ફૂલ ફોર્મ શું છે પછી તમારે એ કહેવાનું છે કે આ જે અમરામ છે તો આ કયા દેશની સિસ્ટમ છે અને શા માટે છે જેટલા પણ મહત્વના ફેક્ટ હોય તમે રિવિઝન કરો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ પરાક્રમ દિવસના બારામાં છે હવે જો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એને નક્કી કર્યું છે કે ભાઈ જે સુભાષચંદ્ર બોઝ છે તો એનો જન્મદિવસ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ તો એને આપણે પરાક્રમ દિવસ તરીકે સેલિબ્રેટ કરીશું હવે આમનો જન્મદિવસ છે તો ત્રેવીસમી જાન્યુઆરીએ દર વર્ષે હોય છે તો એને હવે પરાક્રમ દિવસ તરીકે સેલિબ્રેટ કરવાનો છે તો જો ભાઈ પોલિટિકલી તમે જોશો કે વેસ્ટ બેંગાલ છે તો એની અંદર ઇલેક્શન આવી રહ્યા છે એટલે આ મોદી સાહેબ બધું કરવાના છે અને એ તો ભાઈ રાજનીતિ છે આ લોકોને કોઈ ના પહોંચી શકે રાઇટ લોકોને રાજી કરવા માટે બધું કરે એટલે પરાક્રમ દિવસ છે તો તમે જોશો કે વેસ્ટ બેંગાલની અંદર આ લોકો વધારે એક્ટિવ થઈ ગયા છે અને આખી એક લગભગ મારા ખ્યાલથી પંચ્યાસી મેમ્બરની કમિટીને ગઠિત કરી છે કે ભાઈ સુભાષચંદ્ર જે બોઝ છે તો એમનું એકસો ને પચીસમી જન્મ જયંતિ છે તો એને સેલિબ્રેટ કરવા માટે એક આખી કમિટી બનાવી છે એટલે લોકો ખુશ થાય અને તો ભાઈ રાજનીતિ છે ચાલો આપણે એમાં પડવું નથી તો પરાક્રમ દિવસ છે તો એ સુભાષચંદ્ર બોઝની જે જન્મ જન્મજયંતિ છે તો એને હવે દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવશે અને સેન્ટ્રલ ગવર્નમેન્ટે આની માટે ગજેટ ઓફ ઇન્ડિયાની અંદર નોટિફિકેશન જારી કરી છે રાઈટ તો ઓબ્જેક્ટિવ ઇઝ ટુ રિમેમ્બર્સ ધ નેતાજીસ ઇન્ડોમિટેબલ સ્પિરિટ આ ઇન્ડોમિટેબલ એટલે તમે સમજો ને જે એમનું અદમ્ય સાહસ જેને આપણે કહીએ જે ઇન્ડોમિટેબલ એટલે અદમ્ય એમની જે સ્પિરિટ હતી એમની જે સેલ્ફલેસ સર્વિસ ટુ ધ નેશન એટલે કે ભારતને એમની જે નિસ્વાર્થ એમની જે સેવા હતી તો એને શું કરવા માટે એને રિમેમ્બર એને યાદ કરવા માટે અને જે લોકો છે તો એ લોકોને શું કરવા માટે ઇન્સ્પાયર કરવા માટે ખાસ કરીને ભારતના જે યુથ છે તો એને ઇન્સ્પાયર કરવા માટે જે નેતાજી સુભાષચંદ્ર બોઝે જે એકદમ એડવર્સ એટલે કે કહેવાય ને કે આપણે એને શું કહીએ મુશ્કેલ પરિસ્થિતિની અંદર જે એમને ફોર્ટીટ્યૂડ એટલે કે જે એમને ધૈર્ય બતાવ્યું હતું સમજી ગયા તો એ પ્રમાણે દરેક જે ભારતના યુવાનો છે તો એ પણ એ રીતે કાર્ય કરે તો એ માટે આપણે ઇન્સ્પાયર કરવા માટે છે મોટી મોટી વાતો છે અહીંયાથી ક્વેશ્ચન ના બને સમજી ગયા હવે તમને ખબર પડી જાય કે ક્યાં ક્યાં મોટી મોટી વાતો છે અને આ મોટી મોટી વાતો છે ને માની લો કે આના વિશે ક્વેશ્ચન પણ બની જાય ને તો પણ તમે યાર કોમન સેન્સથી એને સોલ્વ કરી નાખો કે ભાઈ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તો ભાઈ એમને શું કામ કર્યું હતું હવે એ તો નાના છોકરાને તમે પૂછો ને જેને થોડી ઘણી હિસ્ટ્રી વિશે સ્ટડી કરી હોય તો એને પણ ખબર પડે તો આમાં પછી નોટ્સ આ નોટની અંદર આ નોટડાઉન નહીં કરવાનું ધ ગજેટ નોટિફિકેશન ફોર ડિક્લેરિંગ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી થર્ડ જાન્યુઆરી એઝ અ પરાક્રમ દિવસ હેઝ બિન પબ્લિશ એટલે કે ગઝેટ નોટિફિકેશન છે તો એ જારી કરી દેવામાં આવી છે એન્ડ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ડિસાઇડેડ ટુ સેલિબ્રેટ વન ટ્વેન્ટી ફિફ્થ બર્થ એનિવર્સરી યર ઓફ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન બિફિટિંગ મેનર એટ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ બિગિનિંગ ફ્રોમ ટ્વેન્ટી થર્ડ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એટલે કે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર એકવીસથી જે નેતાજી સુભાષચંદ્ર બોઝ છે તો એમની એકસો ને પચીસમી બર્થ એનિવર્સરી છે તો ત્યારથી શરૂ થઈ રહી છે તો સમગ્ર ભારત અને વિશ્વની અંદર આ જે બર્થ એનિવર્સરી છે તો એને સેલિબ્રેટ કરવામાં આવશે તો આ જે પણ મહત્વના ફેક્ટ હતા એને આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધા છે રાઈટ કંઈ ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી લઈએ ને તો જવા દઈએ ચલો જવા દઈએ એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે જો ઓલરેડી જવા દઈએ એટલે મેં કંઈ એમ જવા નથી દીધું નેતાજી સુભાષચંદ્ર બોઝ છે ને એની માટે એક સરકારે આપદા પ્રબંધક પુરસ્કાર છે તો આમના નામ ઉપર શરૂ કર્યો હતો અને આપણે ઓલરેડી એના વિશે ક્વેશ્ચન પૂછી લીધો છે તો ફરીથી આમાં ટાઈમ પાસ કરવાનો કોઈ મતલબ નથી રાઈટ એના પછી પછી જો જે અંદમાન નિકોબાર આઇલેન્ડ છે ને તો એમાં જે રોસ આઇલેન્ડ છે નીલ પછી નીલી આઇલેન્ડ છે અથવા તો નીલ આઇલેન્ડ છે અને હેવલોક આઇલેન્ડ છે તો એના નામ બદલવામાં આવ્યા હતા એના વિશે પણ ક્વેશ્ચન પૂછેલો છે અને નોર્થ ટુ સાઉથ આઉટ લગાવવામાં એ પણ ક્વેશ્ચન પૂછેલો છે તો ફરીથી એટલા માટે ક્વેશ્ચન પૂછો નથી રાઈટ અને હિસ્ટ્રીમાં તો યાર હવે પછી જે ફોરવર્ડ બ્લોક ને આ બધું તમે સ્ટડી કર્યું હોય તો એ ટાઈમપાસ કરવાનો કોઈ મતલબ આવતો નથી એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઈરાનના બારામાં છે તો જો આનો તો સમય એમ બી ખરાબ ચાલી રહ્યો છે અને તેમ છતાં હવે આ ભાઈને ન્યુક્લિયર મિસાઇલ બનાવે છે ભાઈ સાનો માનો બેસી જો આ ઈરાન છે ને તો એને હવે યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલી છે ને તો એમાંથી એને હવે વોટિંગ રાઇટ છે તો એ ઈરાનના છીનવાઈ ગયા છે ઈરાન અને એની સાથે સાથે બીજી છ કન્ટ્રી છે કે ભાઈ એમના વોટિંગ રાઇટ છે તો એ છીનવાઈ ગયા છે સમજી ગયા અને શા માટે તો જો જે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે ને તો એ કેવું છે કે યુનાઇટેડ નેશનમાં દરેક મેમ્બરે થોડું કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે ફાઇનલ કોન્ટ્રીબ્યુશન આપવાનું હોય છે જેથી કરીને યુનાઇટેડ નેશન બરાબર રીતે કામ કરી શકે સમજી ગયા અને એ પછી એમની શક્તિ ભક્તિ પ્રમાણે હોય છે સમજી ગયા જે પણ કોઈ પણ રીચ કન્ટ્રી હોય તો એ થોડું વધારે કોન્ટ્રીબ્યુશન આપે ને પણ દરેકે દરેક મેમ્બરે થોડું કોન્ટ્રીબ્યુશન આપવું પડે છે અને આવું નક્કી છે સમજી ગયા યુનાઇટેડ નેશનના ચાર્ટર પ્રમાણે કોન્ટ્રિબ્યુશન આપવાનું હોય છે અને જો કોઈપણ કન્ટ્રી એ કોન્ટ્રીબ્યુશન ના આપે તો એને બે વર્ષનો શું કરવામાં આવે છે ટાઈમ પીરિયડ આપવામાં આવે છે સમજી ગયા તો બે વર્ષ સુધી એને માની લો કે કોઈ દેશ ચૂકવી શકતું નથી કોન્ટ્રીબ્યુશન તો એને બે વર્ષ સુધીનો વધારે સમય આપવામાં આવે છે અને જો પછી બે વર્ષમાં પણ આપે નહીં ને તો પછી એ શું થાય કે એની વોટિંગ છે તો એ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે હવે જનરલ એસેમ્બલી છે તો એમાં બધાને વોટિંગ રાઇટ હોય છે તમે જોશો સિક્યોરિટી કાઉન્સિલ છે તો એમાં પાંચ પર્મનન્ટ મેમ્બર છે અને દસ નોન પરમાનન્ટ છે સમજી ગયા તો ત્યારે એ સિક્યોરિટી કાઉન્સિલ છે તો એમાં બધાને વોટિંગ રાઇટ હોતો નથી પરંતુ જનરલ એસેમ્બલી છે તો યુનાઇટેડ નેશનના જે વન નાઇન્ટી થ્રી મેમ્બર કન્ટ્રીઝ છે તો બધાની પાસે વોટિંગ રાઇટ હોય છે તો જો ધ ઈરાન એન્ડ સિક્સ અધર કન્ટ્રીઝ હેવ લોસ્ટ ધેર વોટિંગ રાઇટ ઇન યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એઝ દે હેડ નોટ પેડ ધેર ડ્યુઝ એટલે કે આમને જે પણ પૈસા પેમેન્ટ કરવાનું હતું એમને કર્યું નથી એન્ડ અધર કન્ટ્રીઝ

ઇટ્સ અ ફાઇનેન્શિયલ કોન્ટ્રિબ્યુશન ટુ ધી યુનાઇટેડ નેશન એટલે કે આ આર્ટિકલ યાદ રાખવાનું છે આ યુનાઇટેડ નેશનનો આર્ટિકલ આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો નથી યુએન ચાર્ટડ છે તો એનો આર્ટિકલ નાઇન્ટીન શું કહે છે કે ભાઈ જે પણ મેમ્બર કન્ટ્રીઝ છે તો એ પોતાનું ફાઇનાન્શિયલ ડ્યુઝ જે પણ એને નાણાં કોન્ટ્રિબ્યુશન ચૂકવવાનું હોય યુનાઇટેડ નેશનને તો જો એ નહીં આપી શકે તો પછી એના જે વોટિંગ રાઇટ છે તો સસ્પેન્ડ કરી દેવામાં આવશે સમજી ગયા એન્ડ ધ ચાર્ટર પ્રોવાઇડેડ ટુ યર્સ ઓફ ગ્રેસ પિરિયડ એટલે કે એને પછી માન લો કે કોઈની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો આને બે વર્ષનો ગ્રેસ પિરિયડ પણ આપવામાં આવે છે ભાઈ હજુ પણ તમને બે વર્ષનો ચાન્સ છે તમારે જે પણ પેમેન્ટ કરવાનું થતું હોય તમે આપી દો અને દેટ ઇઝ ઇફ ધ એરિયર્સ આર પેન્ડિંગ ફોર મોર ધેન ટુ યર્સ ધેન ધ વોટિંગ રાઇટ આર સસ્પેન્ડેડ એટલે કે બે વર્ષ કરતાં વધારે પણ જો સમય થઈ જાય અને પોતાનું એરિયર્સ જે પણ નાણાં ચૂકવવાના થતા હોય એ ના ચૂકવે તો પછી એને વોટિંગ રાઇટને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તો તમે અહીંથી શું સમજી શકો છો ઈરાન છે તો એને બે વર્ષ કરતાં વધારે સમય થયો છે તેમ છતાં એને પેમેન્ટ નહીં કર્યું હોય તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે તો તમે જુઓ કે ભાઈ ચાલો એને આ નાના એવા આટલું જે ફી પે કરવાની હોય એના પણ એની તાકાત નથી દેશની અંદર વેક્સિન લેવાનું મતલબ યુએસએ આટલા બધા સેક્શન લગાવે છે તો એ પણ પાછું નથી પડતું બોલો કે મારે ન્યુક્લિયર મિસાઇલ બનાવે છે અરે ભાઈ શું કરીશ સમજી ગયા લોકોને ખવડાવો શાંતિથી જીવો પણ આ લોકોને ક્યારે બુદ્ધિ આવશે સમજી ગયા તો આ તો હવે આ લોકોને કંઈ કહેવા જેવું નથી બાકી જો બુદ્ધિ હોય ને તો એ શાંતિથી પીસફુલી જિંદગી જીવે મને તો અહીંનો માની લો કે હું અહીંનો પ્રેસિડન્ટ હોઉં ને તો એવા મોજથી લોકોને જલસા કરાવું ને પણ આવા લોકોને ક્યાં બુદ્ધિ છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ચાલો તમારે પેલું સિક્યોરિટી કાઉન્સિલ વિશે હું તમને ક્વેશ્ચન પૂછું મજા આવશે થોડી યા તો પછી ઈરાન વિશે પૂછું તમે કહો એ કરો ચાલો બંને વિશે ક્વેશ્ચન પૂછી લે તમારે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એટલું કહેવાનું છે કે જે ઈરાન છે એ હંમેશા ન્યૂઝમાં રહેતી કન્ટ્રી છે તો ઈરાનને કઈ કયા કયા દેશની બાઉન્ડ્રી ટચ થાય છે એ તમારે ખાસ કહેવાનું છે અને તમે એ બાઉન્ડ્રી ટચ થાય વિડીયોના કમેન્ટ બોક્સમાં તો લખજો પણ તમારી નોટ્સની અંદર છે ને તમે જસ્ટ ખાલી રફલી એને ડ્રો કરી દેજો સમજી ગયા કે ભાઈ અહીંયા પાકિસ્તાન છે અહીંયા અફઘાનિસ્તાન છે જેટલી પણ રેલેવન્ટ કન્ટ્રી પછી તમારે શું કહેવાનું છે કે ભાઈ એને કઈ વોટર બોડીઝની બાઉન્ડ્રી ટચ થાય છે એ તમે કહો અને એની નજીકમાં કઈ સ્ટેટ છે આટલું તમે છે ને યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઈરાન હંમેશા ન્યૂઝમાં રહેતી કન્ટ્રી છે હવે બીજો ક્વેશ્ચન તમને એ પૂછું કે યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલી વિશે ક્વેશ્ચન નહીં પૂછું સિક્યોરિટી કાઉન્સિલ વિશે પૂછું અને એમાં પણ નોન પરમાનન્ટ મેમ્બર વિશે હું તમને ક્વેશ્ચન પૂછું કે જે નોન પરમાનન્ટ મેમ્બર છે તો એમાં એમાં દસ મેમ્બર હોય છે તો આ દસ મેમ્બર છે ને તો એ કયા કોન્ટિનેન્ટ વાઇઝ કેટલા હોય ને આ તમને ખબર હોવી જોઈએ હવે હું તમને આવું શા માટે કહું છું તો એનું એક રીઝન છે ક્વેશ્ચન આવા બને એટલા માટે હું તમને કહું છું જો એમાં કેવું છે કે જે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે સોરી જે આફ્રિકા અને એશિયા છે તો એની માટે પાંચ સીટો છે કમ્બાઈન પાંચ સીટો છે અને એ કમ્બાઈન પાંચ સીટોમાં ત્રણ સીટો કોની છે તો એ આફ્રિકાની છે અને બે સીટો કોની છે એશિયાની છે કારણ કે તમે જોશો કે એશિયન કોન્ટિનેન્ટમાં એક ઓલરેડી જે પેલું ઉંગણસી ચાઇના છે ને વાળું સમજી ગયા તો પેલું ચાંગ ચિંગ ચૂક તો એને ઓલરેડી શું છે એને પર્મનન્ટ મેમ્બરની સીટ છે જે ઇન્ડિયાને મળવાની હતી જ્યારે આપણે બ્લન્ડર કર્યું હતું અને એના વિશે આપણે કંઈ બોલું નથી સમજી ગયા તો એ જે સીટ છે ઓલરેડી ચાઈનાને મળેલી છે તો પછી ઇન્ડિયા અને ઇન્ડિયા જે એશિયન કોન્ટિનેન્ટ છે તો એમાં શું થયું બે સીટો જ ફક્ત ખાલી એશિયન કોન્ટિનેન્ટ માટે છે બાકી જે ત્રણ સીટો છે તો એ આફ્રિકન કોન્ટિનેન્ટ માટે છે હવે જો બંને જે એશિયન કોન્ટિનેન્ટ અને આફ્રિકન કોન્ટિનેન્ટ વચ્ચે શું છે કન્સેન્સસ છે કેવું કે ભાઈ આપણે જે આરબ કન્ટ્રીઝ છે આરબ એટલે તમે સમજો ને જે સાઉદી અરેબિયા અને એની આસપાસની કન્ટ્રી જે ગલ્ફ કન્ટ્રીઝની આપણે વાત કરીએ છીએ તો એ આરબ કન્ટ્રીને પણ એક સીટ આપવાની આવું બંને વચ્ચે પહેલાંથી શું છે કે જસ્ટ ખાલી કન્સેન્સન્સ એક મંજૂરી સંમતિ આવી બનેલી છે એટલા માટે હું તમને કહું છું તો આવું વધી ખબર હોવી જોઈએ પછી તમારે એ કહેવાનું છે કે જે યુરોપ છે અને વેસ્ટર્ન યુરોપ છે તો એની કેટલી છે અને લેટિન અમેરિકાની કેટલી છે આ તમને ખબર હોવી જોઈએ પછી તમે એ પણ કહેજો કે જે પણ યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલના નોન પરમનન્ટ મેમ્બર છે તો એને કેટલા વર્ષે ઇલેક્ટ કરવામાં આવે છે અને કેટલા ઇલેક્ટ કરવામાં આવે છે જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવે તો આ બધી વસ્તુ જે પણ રેલેવન્ટ છે તમને બધું ગૂગલમાં મળી જશે તો એનો બેસ્ટ યુઝ કરીને વિડીયોના કમેન્ટ બોક્સમાં જે પણ મહત્વના પોઈન્ટ છે તો એનો તમે આન્સર આપો ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો ચાર ક્વેશ્ચન તો ઇનફ છે હવે આપણે કોઈ વધારે ક્વેશ્ચન નથી પૂછવા ડોન્ટ વરી હવે આજનો જે સેકન્ડ લાસ્ટ જે આર્ટિકલ છે તો એ એકદમ ફાલતું આર્ટિકલ છે આ આર્ટિકલ તો ડિસ્કસ કરાય જ નહીં પણ મારે તમને છે ને એક જીઓગ્રાફીમાં રિવર વિશે ઇન્ફોર્મેશન આપે છે તમારા કોઈ ફેવરેટ સાહેબોએ આના ઉપર આખા વિડીયો બનાવ્યા છે હવે હું તમને એનો સ્ક્રીનશોટ હું તમને બતાવું અત્યારે હું અર્લી મોર્નિંગમાં છે ને મેં જોયું મેં એકદમ આ આ આર્ટિકલ મને એટલો ફાલતું લાગ્યો ને એટલે મને તરત યાદ આવ્યો કે આ જે ન્યૂઝ ચેનલો જે કરંટ અફેર્સની ન્યૂઝ ચેનલો છે ને આ ન્યૂઝ ચેનલો શબ્દ હું યુઝ કરું છું એને વિડીયો બનાવે જશે હું તમને બતાવું થોડી વાર તો જો જે સેટેલાઇટ ઇમેજ છે તો એમાં એવું જાણવા મળ્યું છે આ જસ્ટ ખાલી સ્પેક્યુલેશન પણ હોઈ શકે સમજી ગયા તો એમાં એવું જાણવા મળ્યું છે કે જે ચાઇના છે ને તો એને અરુણાચલ પ્રદેશ છે તો એના એક ગામમાં શું કર્યું છે અને એક મતલબ અરુણાચલ પ્રદેશની ખૂબ જ નજીકમાં એક વિલેજ એને બનાવી દીધું છે એટલે કે જે સેટલમેન્ટ છે તે એને ક્રિએટ કર્યા છે અને સેટેલાઇટ ઇમેજમાં આવું જાણવા મળે છે તો જુઓ ધ સેટેલાઇટ સોરી ધ સેટલમેન્ટ આર સિચ્યુએટેડ ઓન બેન્ક ઓફ સારીચુ રિવર આ ઇમ્પોર્ટન્ટ છે મારે તમને આટલું જ કહેવાનું હતું જે સારીચુ રિવર છે જે અપર સુભાનશીરી ડિસ્ટ્રિક્ટ અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશના અપર સુભાનસિરી ડિસ્ટ્રિક્ટમાં આ સારીચુ રિવર છે તો એના બેંક ઉપર આ સિચ્યુએટેડ છે તો આ ફેક્ટ તમને યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે સારીચુ રિવર કદાચ જીઓગ્રાફીમાં ક્વેશ્ચન બની જાય તો તમને યાદ હોવું જોઈએ કારણ કે થોડું ન્યૂઝમાં રહેલો ટોપિક છે તો જીપીએસસીને પણ કદાચ આવી બધી ન્યૂઝ ચેનલોથી અફિલિયેશન થઈ જાય આવે તો નહીં જ તે પણ કદાચ આવી જાય તો ત્યારે તમારે યાદ રાખવું છે સારી સારીચુ રિવર છે તો એ અરુણાચલ પ્રદેશમાં છે આટલું જ તમારે યાદ છે આવા કોઈ ક્વેશ્ચન નહીં પૂછે કે સેટલમેન્ટ કયા રાજ્યની નજીકમાં ચાઇનાએ બનાવી દીધું છે ધ વિલેજ લાઇઝ સાઉથ ઓફ મેકમોહન લાઇન જે મેકમોહન લાઇન છે ને હવે જો જે ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડર નોર્થ ઇસ્ટર્ન સ્ટેટમાં છે તો એને મેકમોહન લાઇન કહેવામાં આવે છે જે બોર્ડર છે તો એને શું કહેવામાં છે મેકમોહન લાઇન કહેવામાં આવે છે જેમ ડુરંડ લાઈનને આ બધું તમે વાંચ્યું હશે ને તો એવી રીતે ઇન્ડિયા અને જે ચાઇનાની બોર્ડર છે નોર્થ ઇસ્ટર્ન જે રિજન છે તો એમાં એને મેકમોહન લાઇન કહેવામાં આવે છે તો આ યાદ રાખજો મેકમોહન લાઇન ડિમાર્કેટ્સ બિટવીન ધ ટીબેટ એન્ડ ઇન્ડિયાસ નોર્થ ઇસ્ટ વિચ ઇઝ ડિસ્પ્યુટેડ બાય ચાઇના અને આ જે ચાઇના છે ચાંગ તો એ શું કરે છે કે ભાઈ અરુણાચલ પ્રદેશ છે ને તો એના પર પોતાનું ક્લેમ કરે છે કે આખું જે અરુણાચલ પ્રદેશ છે ને એ અમારું છે હશે ભાઈ લઈ જાજે ચલો હું તમને પેલું બતાવું તમને મજા આવશે સો એઝ યુ કેન સી જો આપણે છે ને અહીંયા ડાયરેક્ટ આ જે ચાઇના બિલ્ડ સેટલમેન્ટ આવું આપણે સર્ચ કરી દઉં તમે દેખાય છે જુઓ કેટલા લોકો બે લાખ ત્રાણું હજાર લોકો કેટલી મિનિટ દસ મિનિટ એના પછી નીચે તમે જોશો ચાઈના ક્યાં સચમય અરુણાચલ પ્રદેશ મેં પાંચ કિલોમીટર અંદર આખરે વિલેજ બનાવ્યા હૈ ફેક ન્યૂઝ હવે તમે જુઓ સિક્સ પોઈન્ટ થ્રી થાઉઝન્ડ પછી એના પછી એનડી ટીવીના બધા લાગુ પડી ગયા છે પછી અહીંયા તમે આગળ જોશો તો તમને જોવા મળશે સિક્સટી સિક્સ થાઉઝન્ડ આ તમે જુઓ કઈ ચેનલ છે આ ન્યૂઝ ચેનલ છે રાઈટ તો તમને સિક્સટી સિક્સ થાઉઝન્ડ વ્યૂ અહીંયા જોવા મળશે પછી ચાઈનાને ગાં મેં બસા દયા ચાઈનાને ગાંવ બસા દયા અરુણાચલ મેં ચીન અરુણાચલ મેં ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર અંદર ઘૂસા તમે વિચાર કરો આવા જે બિંદાસ મોજ કરી રહ્યા છે અને લોકો આને જોઈ રહ્યા છે આમાંથી તમને લાગે આ બધામાંથી ક્વેશનો બને સમજી ગયા તો હું તમને શું કહેવા માગું છું તમે સમજી શકો છો કે જે એક મિનિટની જે ડિસ્કશન હોય એમાં દસ દસ પંદર પંદર મિનિટના વિડીયો બનાવી અને વિદ્યાર્થીઓને જસ્ટ ખાલી ટાઈમ પાસ કરાવી રહ્યા છે તો આવા લોકોથી બચજો નહીં તો તમારું જીવન છે તો એ ખરાબ થઈ જશે લાસ્ટ જે આજનો આર્ટિકલ છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે કાઉન્સિલ ઓફ પામ ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ કાઉન્સિલ ઓફ પામ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ તો મેઇનલી આ અત્યારે ન્યૂઝમાં છે તો આના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો જો આ શું છે ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે આ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે જે પામ ઓઇલ છે તો સોરી જે કાઉન્સિલ ઓફ પામ ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે તો એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન અને આને બે હજાર પંદરમાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું ક્યારે બે હજાર પંદરમાં અને ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે Indonesia and Malaysia are the founding fathers of the Council of Palm Oil Producing, Country. Like palm oil producing Countries. તો એનું શું છે એક ઇન્ટર ઓર્ગેનાઇઝેશન છે અને ફાઉન્ડિંગ ફાધર કોણ છે આના તો ઇન્ડોનેશિયા અને મલેશિયા છે તો આ તમે ફેક્ટ યાદ રાખજો ઇન્ડોનેશિયા અને મલેશિયાનું શું છે ફાઉન્ડિંગ ફાધર છે એ આના ફાઉન્ડિંગ ફાધર છે એટલે કે ઇનિશિયલી કયા બે દેશોએ આ જે કાઉન્સિલ છે તો એને બનાવી હતી તો ઇન્ડોનેશિયા અને મલેશિયાએ હવે જો ઇન્ડોનેશિયા અને મલેશિયા છે ને તો આ પામ ઓઇલ પ્રોડ્યુસમાં આગળ પડતી કન્ટ્રીઝ છે સમજી ગયા અને એટલા માટે આ બંને છે તો આ જે કાઉન્સિલ છે તો એના ફાઉન્ડિંગ ફાધર પણ માનવામાં આવે છે ધ કાઉન્સિલ એઇમ્સ ટુ પ્રમોટ એન્ડ સ્ટ્રેન્થન ધ કોઈ ઓપરેશન ઇન પામ ઓઈલ કલ્ટિવેશન એટલે કે આ જે કાઉન્સિલ છે તો એ પામ ઓઇલ કલ્ટિવેશન છે તો એની અંદર જે કોપરેશન છે જે સહકાર છે તો એને શું કરવા માંગે છે સ્ટ્રેન્થન અને પ્રમોટ કરવા માંગે છે કે ભાઈ બધી જે પામ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે તો સાથે મળીને કામ કરે એન્ડ ઇટ એન્હેન્સીઝ વેલફેર ઓફ ઓઇલ પામ સ્ટેક હોલ્ડર એટલે કે જેટલા પણ સ્ટેક હોલ્ડર એટલે કે આ પામ ઓઇલ સેક્ટરની અંદર જેટલા પણ જોડાયેલા લોકો છે તો એ બધાનું મજૂરો હોય પછી જે પણ કંપની હોય તો બધાનું શું થાય એમનું વેલફેર થઈ શકે કલ્યાણ થઈ શકે તો એને એનહેન્સ કરવા માટે આ કાઉન્સિલ કામ કરે છે એન્ડ ઇટ એડ્રેસિઝ ધ ઇમ્પેન્ડિમેન્ટ્સ આ ઇમ્પેડિમેન્ટ્સ એટલે તમે સમજો ને જે પણ બાધા આવતી હોય તો એને શું એટલે કે જે પણ પામ ઓઇલ ટ્રેડની અંદર જે પણ બાધાઓ આવતી હોય તો એને એડ્રેસ કરવાનું એને સોલ્વ કરવાનું પણ કાર્ય છે તો આ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે તો જસ્ટ ખાલી એક ઇન્ફોર્મેશન માટે હતું કે ભાઈ આ બે હજાર પંદરમાં બોડી બની છે તો ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર હોવી જોઈએ તો હવે આપણે શું કરીએ વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ વિડિયો ગમે તો લાઇક કરો ના ગમે તો ડિસલાઇક કરો અને ટેલિગ્રામ ચેનલ છે તો એને તમે જોઈન કરી શકો છો ટ્વિટર અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ફેસબુક પેજ છે વોટ્સઅપ ગ્રુપ છે બધાને લિંક આપેલી છે તમારી જ્યાં ઈચ્છા થાય ત્યાં તમે જોઈન થઈ શકો છો સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ સુપ જાય